नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनું स्वागत છે। વિગતવાર સમાચાર જોતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ ખાતે 31 ડિસેમ્બરે સીએમ ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો યોજાશે। રાજકોટમાં તૈયાર થઈ રહેલી રાજ્યની પ્રથમ એઇમ્સમાં 5 વિભાગના તબીબો દ્વારા 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ થશે। સમગ્ર ગુજરાતમાં જીએસટી દર વધારવા મામલે વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટમાં 31 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અનેક કાર્યક્રમો વચ્ચે રોડ શો યોજાવાનો છે, ત્યારે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી સાથે જોવા મળશે। ત્યારે મુખ્યમંત્રીના રોડ શોને લઈને રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દ સમાર રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે, તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતની પ્રથમ એઇમ્સમાં ઓપીડી શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ ખાતે 200 એકરમાં 1200 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી એઇમ્સમાં 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરવા આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા એઇમ્સનું કામ સમયસર પૂરું કરવા તાકીદ કરાઈ છે। એઇમ્સમાં 5 વિભાગના તબીબો દ્વારા ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે, તેથી સૌરાષ્ટ્રવાસીઓને હવે ઘર આંગણે જ આરોગ્યને લગતી તમામ સેવાઓ મળી રહેશે। ત્યારે હાલ એઇમ્સમાં 70 નોન એકેડેમિક સિનિયર રેસિડેન્ટ તબીબોની નિમણૂક કરવામાં આવી છે। સુરત શહેર સહિત સમગ્ર દેશમાં આગામી 1 જાન્યુઆરીથી કાપડ પર 5% બદલે 12% જીએસટી દર લાગુ કરવાના હવે માત્ર 1 દિવસ બાકી રહ્યો છે, ત્યારે આ મામલે વિરોધના પગલે ટેક્સટાઇલ માર્કેટના કુલ 170 માર્કેટ અને 65,000 જેટલી દુકાનો બંધ રાખવામાં આવી હતી। કેન્દ્રીય રાજ્ય કાપડમંત્રી દર્શના જરદોશ અને સાંસદ સીઆર પાટીલની આગેવાનીમાં દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણને જીએસટી દર યથાવત રાખવા રજૂઆત કરાઈ હતી। કોઈ હકારાત્મક જવાબ ન મળતા વેપારીઓ દ્વારા કાળા વાવટા બતાવી જીએસટીનો વિરોધ કરવા ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। આ દરમિયાન કેશોદમાં પણ જીએસટી દરના વિરોધમાં કાપડ બજાર એસોસિએશન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી। અને જૂનાગઢ શહેરની વાત કરવામાં આવે તો માંગનાથ વિસ્તારમાં પણ કાપડના વેપારીઓ દ્વારા જીએસટીના કમરતોડ વધારાના વિરોધમાં 2.5 દિવસ વેપાર ધંધો બંધ રાખ विरोध नोंधावायो हतो। जो 5% से 12% वो जीएसटी का जो नोटिफिकेशन है, उसका शुरू से ही सूरत के कपड़ा व्यापारी एवं अन्य देश के कपड़ा व्यापारी इसका विरोध कर रहे हैं। कपड़ा एक आवश्यक वस्तु है, मध्यम श्रेणी से लेकर के निम्न श्रेणी का गरीब तबके का ये उपयोग करते हैं कपड़े का, रोटी कपड़ा और मकान, ये जीवन जरूरत की वास्तविक चीज़ें हैं। इस पर सरकार को टैक्स के दायरे से बाहर रखना चाहिए। जब ये जीएसटी कानून आया था तब भी हमने सरकार से इस बात की रजूआत की थी कि भी कपड़े को जीएसटी के दायरे से बाहर रखा जाए, लेकिन उस समय सरकार हमको ये समझाने में कामयाब रही कि भाई हमारी इससे चेन पूरी नहीं होगी, जीएसटी की चेन पूरी नहीं होगी, हम ऐसा करते हैं कि आपको निचले स्तर पर यानी कि 5% जो कम सबसे कम स्लेब है उसमें हम आपको रखेंगे, इसलिए आप इस चीज़ पर एग्री हो जाओ। तो हम उस समय बिना मन से भी सरकार की बात को मान्यता देते हुए मान देते हुए इस बात के लिए राजी हो गए भी 5% जीएसटी लगने के बाद में भी सूरत कपड़ा व्यापार बड़ा अफेक्ट हुआ। कम से कम 20 से 25% दुकानें यहां बंद हो गई, 25% बेरोजगारी बढ़ गई, काफ़ी व्यापार में लोगों को दिक्कत आ रही है। अब चूँकि 12% करने की जो बात है, ये तो सूरत कपड़ा व्यापार एवं संपूर्ण कपड़ा व्यापार के लिए बहुत ही कष्टदायक एवं नुकसानदायक है। કાપડ બજાર એસોસિએશનનો પ્રમુખ કેશોદથી બોલું છું। કાપડમાં જે સરકારે 5% જગ્યાએ 12% જીએસટી આપેલ છે, એનો અમે વિરોધ પ્રદર્શન કરવા અહીંયા આવેલ છે, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। સુરત, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ જેવા સેન્ટરોમાં બંધ પાડીને આવેદન આપી દીધું છે। અમે શાંતિપૂર્વક 100-200 વેપારીઓને સાથે લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ, તો જો અમર કાપડ બજાર ભારતભરની કાપડ બજારે ઉગ્ર વિરોધ નોંધાવીને આજે બંધનું એલાન રાખ્યું છે। જૂનાગઢ કાપડ બજારે પણ 2.5 દિવસ બંધ રાખીને અમારી પોતાની વેદના વ્યક્ત કરી છે। અમને એમ લાગે છે કે દેશમાં લોકશાહી સરકાર નથી ચાલી રહી, પણ બ્યુરોક્રેસી સરકાર ચલાવે છે।
જેમ પિક્ચરમાં આવતું એવું જ થઈ રહ્યું છે કે રાજાને ખબર ન હોય અને ત્રણ ગણું લગાન નાખવામાં આવ્યું એમ. અમારા રાજાને ખબર નથી કે આ ખરેખર આવડો કમરતોડ ટેક્સ કપડાં ઉપર નાખવામાં આવ્યો છે. ભારત દેશની 85% પ્રજા ગરીબ છે અને એ લોકો 1000 રૂપિયાની અંદરનું કાપડ પહેરે છે અને એની પર 7% ટેક્સ વધતા કપડું મોંઘું થશે. નાના માણસોને ગરીબ માણસોને હેરાનગતિ થશે. અમારા રાજા સુધી વાત પહોંચી નથી. અમે આપના માધ્યમથી રાજા સુધી વાત પહોંચાડવા માગીએ છીએ અને જેમ ખેડૂતોનો કાયદો પરત ખેંચો એવી રીતે આ કાયદો પણ પરત ખેંચશે એવી અમને આશા છે, અપેક્ષા છે. પણ નહીં ખેંચવામાં આવે તો અમે આગામી દિવસોમાં તમામ કાપડના વેપારીઓ ભારતભરના આગામી ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરશું. અમે કેશોદ પોલીસ દ્વારા 3 દિવસમાં ઇંગ્લિશ દારૂની 3જી રેડ કરાતા માંગરોળ રોડ પરથી ઇંગ્લિશ દારૂની 55 બોટલ અને 890 પાઉચ સાથે ₹1,35,865 મુદ્દામાલ જપ્ત કરી સપ્લાય કરનારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી, ત્યારે આ સમગ્ર મામલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. ક્રિસ્ટલ કિચનવેરનું નવું વેન્ચર ક્રીમા પેકિંગ વિથ હેલ્થ રાજકોટ શહેરની સ્વાદપ્રેમી જનતાને ખૂબ જ પસંદ પડી રહ્યું છે. હાલમાં ફ્રેમ્સની 5 વેરાયટી બજારમાં મળી રહી છે, ત્યારે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તમામ ફ્રેમ્સ બેક કરવામાં આવે છે, જેથી લોકોને પેકેજિંગમાં હેલ્ધી નમકીન મળી રહે. આ તકે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ક્રિસમસ ટ્રેડ ફેઝ 2021માં ફ્રેમ્સનો સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે. આ સ્ટોલ સ્વાદપ્રેમી જનતાના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે. આ તમામ પ્રોડક્ટ વિશેની વિગતવાર માહિતી ક્રીમા પ્રોડક્ટના મેનેજર ચંદ્રેશભાઈ કટેશિયાએ પૂરી પાડી હતી. મારું નામ ચંદ્રેશ કટેશિયા છે. અમારી કંપનીની પ્રોડક્ટ છે ક્રીમા. એકચ્યુઅલી આપણે જે ક્રિસ્ટલ કિચનવેર છે મેટોડામાં, એમનું જ એક ન્યૂ વેન્ચર છે જે ફૂડ કંપનીમાં, એની બ્રાન્ડ છે ક્રીમા. એકચ્યુઅલી ક્રિસ્ટલ કિચનવેરનું એક એઇમ છે કે ભાઈ જે પબ્લિકને આપવું એ કંઈ બહુ સારી ક્વોલિટીમાં આપવું, કે એનો જે પર્પસ છે એ એવો હતો કે ભાઈ હેલ્ધી પ્રોડક્ટ બનાવવી અને પબ્લિકને આપવી. કે જે આજ દિવસ સુધી ફ્રાય પ્રોડક્ટ બધા ખાતા હતા જે પેકેટમાં, કે બધી કંપનીએ ફ્રાય પ્રોડક્ટ જ આપી છે લગભગ, પણ ક્રિસ્ટલે એવું નક્કી કર્યું કે ભાઈ અમે લોકો એક હેલ્ધી અને ટેસ્ટી પ્રોડક્ટ આપવી છે. એટલે ક્રીમાની અંદર એવું છે કે જે એક્સ્ટ્રુડર પ્રોડક્ટ છે, કે એક્સ્ટ્રુડર પ્રોડક્ટની અંદર ક્રીમા એક કોન બેઝ પ્રોડક્ટ જે મૂકી છે અત્યારે માર્કેટમાં, એમાં અલગ અલગ ફ્લેવર અમે લોકોએ આપી છે અત્યારે. કે ભાઈ એક અમેરિકન સ્ટીક છે જે કોર્ન બેઝ પોટેટો બેઝમાંથી બને છે અને ફૂલી ઓટોમેટિક પ્લાન્ટ ઉપર જ મેન્યુફેક્ચરિંગ થાય છે. હવે એની અંદર બેઝમાં એવું છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ થાય છે ત્યારે એની અંદર ઓઇલ કોઈ યુઝ જ નથી થતો, એટલે હેલ્ધી પ્રોડક્ટ કહી શકાય. પછી જે એના સિઝનિંગ માટે થઈને, ઇન ધ સેન્સ એને ફ્લેવરિંગ માટે જ્યારે યુઝ કરે છે ત્યારે જ જે ઓઇલનો માઇનોર લેવલે યુઝ થાય છે અને એનાથી સ્પ્રે થાય છે ખાલી. હા, આ પ્રોડક્ટ ટોટલી એક્સ્ટ્રુડર પ્રોડક્ટ છે, એ બેક કરીને આપવામાં આવે છે. અમે લોકો ક્રીમામાં અત્યારે ₹10 ત્રણ પ્રોડક્ટ લાવ્યા છીએ. એની અંદર છે લેમન ચીલી, ટોમેટો મસાલા અને ચાઇનીઝ ચસ્કા, કે જે ત્રણેય અમેરિકન સ્ટીક છે. અને બાકીની જે ₹5માં જે બાળકો પ્લસ નાના બાળકો માટેની પ્રોડક્ટ છે, એમાં અમે તીખા મીઠા સમોસું લાવ્યા છીએ અને એક ફ્લાઇંગ ડિશ છે મૂડી મસાલા, એ પણ એટલી ટેસ્ટી અને હેલ્ધી છે. એકચ્યુઅલી જોવા જઈએ તો રાજકોટની અંદર અમારી ક્રીમા પ્રોડક્ટ જે લોન્ચ પછી જોઈએ તો દરેક એજ ગ્રુપ અમારા કસ્ટમર બની ગયા છે. કે ભાઈ જે એટલી ટેસ્ટી અને હેલ્ધી છે એટલે નાના બાળકથી માંડીને યુવા વર્ગને એટલો ટેસ્ટ પસંદ છે, કારણ કે ફ્લેવર જ એટલા સરસ મૂક્યા છે અમે લોકોએ. અને ઇન ફ્યુચર હજી બીજી અમારી ઘણી બધી રેન્જ આવી રહી છે, કે અત્યારે જસ્ટ એક રાજકોટમાં છે એટલે રાજકોટની પબ્લિકને અમારો ટેસ્ટ 100% બધાને ભાવ્યો છે. એકચ્યુઅલી અત્યારે જે રાજકોટની અંદર અમને 100% સેટિસ્ફાઈડ છીએ, એટલે હવે કદાચ નેક્સ્ટ મંથની આસપાસ અમે લોકો ગુજરાતમાં મૂકશે, સૌરાષ્ટ્ર, ઓલ સૌરાષ્ટ્ર ગુજરાત, પછી એથી આગળ અમે લોકો બધા સ્ટેટ વાઇઝ જવા માગી છીએ. અને ઇન ફ્યુચર અમારો એક્સપોર્ટનો પણ પ્લાન છે. અને મેઇન વસ્તુ તમે જોવો તો અત્યારે અમારી બ્રાન્ડ છે એ મેક ઇન ઇન્ડિયા કહી શકાય, કે જે એક્સ્ટ્રુડર પ્રોડક્ટ બહારના આવે છે એના કરતાં અમે લોકોએ મેક ઇન ઇન્ડિયા વધારે પસંદ કરીને એમાં જ અમે આગળ વધી છીએ ક્રીમામાં. પાટણ ખાતે માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચાણસમાં ડીસા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા સરસ્વતી નદી પરના 4 માર્ગીય નવનિર્મિત બ્રિજનું રાજ્યના માર્ગ મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે સાંસદ ભરતસિંહ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણા, નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
समग्र गुजरात में भारतीय जनता पार्टी ना शासन वाली अने आदरणीय भूपेन्द्र भाई पटेल ना नेतृत्व वाली हमारी सरकार आ सरकार ना माध्यम थी समग्र गुजरात की अंदर अनेक प्रकार ना पुल अनेक प्रकार ना रोड चार मार्गीय रोड खूब मोटा प्रमाण में कामकाज थई रह्यो छे। त्यारे आज पाटण में 137 करोड़ ना खर्चे मोटे भागे लोकार्पण ना कार्यक्रमों रोड अने पुल ना छे अने साथे साथे आज पुलना माध्यम थी अनेक प्रकारनी आप जोई सको छो कनेक्टिविटी खास करीने आ जमानो कनेक्टिविटी नो छे। एक जमानामां जेटलुं महत्व वीजळीनुं हतुं जेटलुं महत्व पाणीनुं छे एटलुं ज महत्व आजे आधुनिक जमानामां मोबाइलमां रहेला नेटवर्कनुं ए आप जाणो छो एनी साथे साथे कनेक्टिविटी અને એમાં રોડને કનેક્ટિવિટીનું પણ ખૂબ મહત્વ છે સર। ત્યારે આ રોડ અને રસ્તા 137 કરોડના ખર્ચે જ્યારે જાહેર જનતાને લોકાર્પણ કરીએ છીએ ત્યારે હર્ષ અને આનંદની લાગણી। રાજકોટની આયુષ્માન હોસ્પિટલની બીજી વર્ષગાંઠે જાન્યુઆરી માસના તમામ સપ્તાહમાં વિવિધ નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું છે જેમાં વિવિધ રોગની નિઃશુલ્ક તપાસ કરી રાહત દરે નિદાન કરી દેવામાં આવશે। ત્યારે આયુષ્માન હોસ્પિટલના તબીબો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી કેમ્પની રૂપરેખા વર્ણવાઈ હતી તેમજ વધુમાં વધુ લોકો આ કેમ્પનો લાભ લે તેવી અપીલ કરાઈ હતી। હું ડૉક્ટર પ્રવીણ કાનાણી, આયુષ્માન હોસ્પિટલના 2 વર્ષ પૂર્ણ થયા છે એ એક ખુશીના જાહેર રૂપે અમે એક ફ્રી નિદાન કેમ્પ અને એ નિદાનમાં જે પણ દર્દીઓને સારવારની જરૂર પડે ઓપરેશનની જરૂર પડે એ સંપૂર્ણ રાહત દરે અમે કરશું। એ આ 1 મહિના સુધી અમે રાહત દર કેમ્પ ચલાવવાનો છે। 3 તારીખથી 8 તારીખ સુધી અમે લેપ્રોસ્કોપિક સર્જરી એમાં આંતરને લગતા સ્ત્રીને લગતા અને વંધ્યત્વને લગતા ઓપરેશન રાહત દરે કરશું અને એનું નિદાન પણ અમે ફ્રી કરી દઈશું। પછી બીજા અઠવાડિયામાં જે કેમ્પ છે એ ધવલ સુરાણી સાહેબ, બંસી સાહેબ અને મેઘા મણવર મેડમનો છે કે જેમાં બાળ રોગને લગતા જે સમસ્યાઓ છે અને એને લગતી કોઈ પણ સારવાર હશે એ રાહત દરે અને નિદાન ફ્રી કરી દઈશું, બરાબર। પછી ધવલ સુરાણી સાહેબ છે એ ફેફસાને લગતો રોગોના નિષ્ણાંત છે અને હૃદયને લગતા રોગોના નિષ્ણાંત છે કે જે એ દર્દીને ડાયાબિટીસ હોય, બીપી હોય એ દર્દીઓને ફ્રી નિદાન સાથે સાથે એને કોઈ પણ સારવારની જરૂર પડે તો પણ એ રાહત દરે કરી આપવામાં આવશે, એ બીજા અઠવાડિયા દરમિયાન છે। પછી મેઘા મણવર મેડમ છે કે જે વાળને લગતી સમસ્યાઓનું નિદાન ફ્રી કરી દેશે અને એમાં પણ કોઈ પણ સારવારની જરૂર પડે, ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે તો પણ એ રાહત દરે કરશું, બરાબર। અને ત્રીજું અઠવાડિયું છે અમારું એ ડૉક્ટર ધવલ અજમેરા સાહેબ છે કે જે MD મેડિસિન છે, ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ છે કે જે જનરલ અને ગંભીર રોગોના નિષ્ણાંત છે અને એ બીપીને લગતી સારવાર, ડાયાબિટીસને લગતી સારવાર અને કોઈ પણ જનરલ મેડિસિનના જે પણ કોઈ પણ સારવાર આવશે એ નિદાન ફ્રી અને તેને લગતી કોઈ પણ સારવાર હશે કે દાખલ કરવાના હશે એ રાહત દરે કરવામાં આવશે। અને છેલ્લું અઠવાડિયું છે જે હાડકાના રોગના અને સાંધાના રોગનું નિદાન ફ્રી કરવામાં આવશે અને એને એમાં લગતી કોઈ પણ સારવાર હશે એ રાહત દરે કરશે એ ડૉક્ટર મોહિત વસોયા સાહેબ છે એ અઠવાડિયું કેમ્પ ચલાવશે અને એમાં લગતી સારવારો એ ઓછા પૈસે એને કરી દેવામાં આવશે। અમે આ કેમ્પમાં તો અમે એક મહિનો ફ્રી નિદાન કરીશું અને એની રાહત દરે સારવાર આપશું પણ સાથે સાથે અમારો એક બીજો પણ એક આશ્રય છે કે દર બુધવારે અને શનિવારે આ હોસ્પિટલમાં દરેક સ્પેશિયાલિટી ફ્રી નિદાન કરે છે અને એનું રાહત દરે એની અમુક તપાસ કરે છે અને જરૂર પડે તો એના ઓપરેશન પણ કરવાના અમે એ આખો દર અઠવાડિયામાં 2 વારે કેમ્પ ચલાવીએ છીએ। આ કેમ્પનો ટાઈમિંગ છે એ સવારથી એમાં લખેલું છે કે એ પ્રમાણે સવારે 10 થી 1 OPDનો સમય છે અને સાંજે 5 થી 8 એ OPDનો સમય છે। દરેક અઠવાડિયા દરમિયાન આ OPDનો સમય રહેશે અને ફ્રી કેમ્પમાં આ જ સમય રહેશે।
ઉના તાલુકાના ખજુદરા ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને પડી રહેલી મુશ્કેલી તથા સ્કૂલની અંદર જંગલ જેવી પરિસ્થિતિના કારણે વાલીઓ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ અધિકારીઓને લેખિત ફરિયાદ કરવામાં આવી છે, ત્યારે લેખિત અરજી કરવા છતાં પણ કોઈ કામગીરી ન થતાં વાલીઓ દ્વારા શાળાની અંદર સીસીટીવી કેમેરા લગાવવા અને સરકારી વહીવટીતંત્ર વહેલી તકે જાગી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આગળ આવે એવી માંગ કરાય છે. સાહેબ, એવું નથી. અત્યાર સુધી 2 વર્ષથી હું અહીંયા આચાર્ય તરીકે છું, બરાબર. પણ અત્યાર સુધી કોઈ વાલીની એવી ફરિયાદ મારી કક્ષાએ અહીંયા સુધી આવી નથી. સાહેબ, વિદ્યાર્થીની વાત કરીએ, સ્નેહલભાઈ ગભરુભાઈ છે, એ વાલીની ફરિયાદ છે કે ભાઈ અમારી બાળકીને વાંચતા નથી આવડતું, એટલે માટે 3જા ધોરણમાં ભણે છે અને કાઢી મૂકી છે. હા, પણ એ બાળકીના વાલી તરફથી મને કોઈ ફરિયાદ આવેલી નથી. ઓફિસ કક્ષાએ આચાર્ય તરીકે મારી પાસે કોઈ ફરિયાદ આવેલી નથી. સાહેબ, આજે એ લોકોએ શિક્ષણ મંત્રીથી કલેક્ટર સુધી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે લેખિતમાં, એના વિશે તમે શું કહેશો? સાહેબ, જો કંઈ આવી ઘટના બની છે, બરાબર, તો એ જાણી અને જે કંઈ પ્રશ્નોનું નિરાકરણ હોય છે એ અમારી કક્ષાએ કરશું. સાહેબ, ખરેખર આ સાચી ઘટના હોય તો ખરેખર ગંભીર કહેવાય. ગુજરાત સરકાર લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે શિક્ષણની પાછળ, તો આજે જો આવી ઘટના બને તો ખરેખર દુઃખદ ઘટના કહેવાય આ ઘટના બની હોય તો. પણ સાહેબ, એવું છે કે કોઈ પણ બાળકને શાળા કક્ષાએથી અમે ઘરે કાઢી મૂકતા ન હોય, પણ અત્યારે સરકારશ્રીના આદેશ પ્રમાણે 50% કાયદો હોય, આજે જે બાળકો આવતા હોય એ કાલે બીજે દિવસે આવ્યા હોય, તો એને 50% કરતાં સંખ્યા વધી ન જાય એ માટે એને એમ કીધેલું હોય કે ભાઈ આજે તારો વારો નથી, આવતીકાલે તારો વારો છે, એવું કદાચ શક્ય બને. બાકી એવું નથી. એ લોકોનું ભાઈ કોલ્ડ રેકોર્ડ શિક્ષકનું બતાવે છે, એ લોકો મીડિયામાં મીડિયા સમક્ષ સંભળાવીને કીધું છે કે ભાઈ આ શિક્ષક છે, અમને અમારા બાળકોને એમ કહે છે કે તમને વાંચતા નથી આવડતું, તમે ઘરે રહ્યો. જે કંઈ સત્ય હકીકત હશે એ જાણી અને એ પ્રશ્નનું નિરાકરણ કરશું. વેપારીઓને નડતા ઇન્કમટેક્સના પ્રશ્નોના સુખદ સમાધાન માટે સરકારે ગ્રેટર ચેમ્બરની આગેવાનીમાં ઇન્કમટેક્સ ઓપન હાઉસનું તારીખ 6 જાન્યુઆરીએ આયોજન કર્યું છે, ત્યારે અબ તકની મુલાકાતે આવેલા પ્રતિનિધિમંડળના મુભી ધનસુખભાઈ વોરા અને ICEAના ચેરમેન CA હાર્દિક વ્યાસે ઓપન હાઉસ વિશે માહિતી આપી હતી. અમે 4 સંસ્થાના નેજા નીચે પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ગ્રેટર રાજકોટ ચેમ્બર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન, ઓલ ઇન્ડિયા ફેડરેશન, 4 સંસ્થાએ મળીને ઇન્કમટેક્સ કાયદા નીચે પડતી કેટલીક મુશ્કેલીઓ અંગે ઓપન હાઉસ ડિસ્કશન માટે પ્રોગ્રામ છે. એમાં આ ઓપન હાઉસ ચીફ કમિશનર ઇન્કમટેક્સ અમદાવાદ, પ્રિન્સિપલ કમિશનર કહેવાય છે, પ્રિન્સિપલ ચીફ કમિશનર અમદાવાદથી પધારશે, ચીફ ગેસ્ટ છે. અતિથિ વિશેષ તરીકે રાજકોટના ચીફ કમિશનર BL મીણા છે. પછી ચીફ કમિશનર રિટર્ન અને પેલા TDS માટે બેંગ્લોરથી આવશે. ફેસલેસ માટે મદ્રાસથી આવવાના છે. પછી વૈશાલી એટલે કે ગાઝિયાબાદથી પણ આવવાના છે કમિશનર. એટલે જે તે કન્સર્ન ઓફિસરો છે, હાયર ઓફિસરો, એ લોકોની હાજરીમાં આ ઓપન હાઉસ કરીએ છીએ. જે પ્રશ્નો છે ટેક્સ કન્સલ્ટન્ટના છે અને વેપારીઓના અને બધાના પ્રશ્નો છે ઇન્કમટેક્સને લગતા, એ પ્રશ્નો અંગેની ચર્ચા કરશું અને એનું સોલ્યુશન ત્યાં ત્યાં એ લોકો કંઈ આપી શકશે તો આપશે. એટલે અને આ ઓપન હાઉસની અંદર 40 પ્રશ્નો અત્યારે ઓલરેડી આવેલા છે. અત્યારે જે મેઇન મુદ્દા છે ફેસલેસ એસેસમેન્ટ, જે નવી પદ્ધતિ છે ઇન્કમટેક્સના એસેસમેન્ટની, એને લગતા જે કાંઈ પણ તકલીફ અને ઇસ્યુઝ છે એને રિલેટેડ, ત્યાર પછી નવા પોર્ટલમાં જે પ્રોસેસિંગ રિલેટેડ ઇસ્યુઝ છે ઇન્કમટેક્સના રિટર્નના પ્રોસેસિંગમાં જે કાંઈ પણ એરર રહે છે એના હિસાબે ઓટોમેટેડ ડિમાન્ડ્સ અને નોટિસ જનરેટ થાય છે એમના ઇસ્યુ, પ્લસ TDSના જે કાંઈ પણ ઇસ્યુઝ છે, તો આ બધા ઇસ્યુ કમ્પાઇલ કરી અને અમે અત્યારે જેમ ધનસુખભાઈ જણાવ્યું 40 જેટલા પ્રશ્નો છે અને અમે રજૂઆત કરીએ છીએ અને એ લોકો એમની ટેકનિકલ ટીમ સાથે અહીંયા 6 તારીખે રૂબરૂ આ પ્રશ્નોને એડ્રેસ કરવા માટે અને એમને સોલ્યુશન શું હોઈ શકે એમનું એક ઓપન હાઉસ ડિસ્કશન કરવા માટે અમે એક ઓપન હાઉસ ફોરમનું આયોજન કરેલું છે અને જેમાં આ બધા પ્રશ્નો છે ટેકનિકલ અને પ્રોસિજરલ, એ બધા પ્રશ્નોનું નિરાકરણ લઈ આવી શકાય વહેલામાં વહેલી તકે એવા બધા અમારા પ્રયત્નો રહેશે.
सूरत खाते 31st ने लईने सूरत पोलीस एक्शन मोडमां आवी छे। त्यारे 31st नी लोको टोळावळी उजवणी न करे ते माटे पोलीस टकोर करी रही छे अने जाहेरनामानी अमलवारी करवा अंगे पण मांग कराई छे। त्यारे 31 डिसेम्बर नी राते पोलीस द्वारा सतत पेट्रोलिंग करवामां आवशे अने वॉच पण राखवामां आवशे अने 11 वाग्या बाद कोई रोड पर देखाशे तो कार्यवाही करवा पण पोलीस कमिश्नरे ताकीद करी छे। 31 ડિસેમ્બર સંપૂર્ણ વિશ્વમાં એવો દિવસ છે જ્યારે બીતેલા વર્ષને લોકો વિદાયમાન આપતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરતા હોય છે। સુરતમાં પણ લોકો બહુ જોશોખરોશથી આ ઉજવણી કરતા હોય છે, પણ હાલની કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લેતા આ હિતાવે છે અને આના માટે જાહેરનામો પણ છે કે મોટી સંખ્યામાં લોકો ભેગા ના થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં, જે ગાઈડલાઇન્સ છે એની પાલના કરવામાં આવે, માસ્ક અચૂક લગાડીને બધા રાખે અને કોઈ પણ પ્રકારની એવી ઉજવણી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય આ અત્યારે અનિચ્છનીય છે અને આ જાહેરનામાને વિરુદ્ધમાં પણ છે। તો આ પ્રકારના સુરતના શિસ્તપ્રિય લોકો કોઈ પરિસ્થિતિ ઊભી થશે નહીં જેમાં વધારે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય। નવ વર્ષની ઉજવણી પોતાના પરિવાર સાથે સ્મોલ ગ્રુપમાં પોતાના ઘરે પણ કરી શકાય છે। પોલીસ દ્વારા સંપૂર્ણ પ્રમાણે આખી બીતેલા વર્ષોની પરિસ્થિતિને ધ્યાને લેતા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। નાકાબંધી રહેશે જેમાં સિનિયર અધિકારીઓ પણ જોડાશે, કોઈ પણ જગ્યાએ અશિસ્ત ના થાય, અવ્યવસ્થા ના સર્જાય કે ટ્રાફિકની તકલીફ ના પડે આના માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આપને વિદિત છે કે 11 વાગ્યાથી રાત્રે કરફ્યુ લાગુ પડી જાય છે, તો 11 વાગ્યા પછી કોઈની ગેરજરૂરી હિલચાલ રોડ ઉપર ના થાય આના માટે હું તમામ નાગરિકોને ફરીથી વિનંતી કરું છું કે આ જાહેરનામાની અમલવારી કરીએ, પોતાને પોતાના સ્વાસ્થ્ય પોતાના પરિવારના સ્વાસ્થ્ય આ મુદ્દાને ખાસ કરીને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવી તમામ ગાઈડલાઇન્સની પાલના બધા કરે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે કોરોનાના આ કાળમાં સુરત સુરક્ષિત રહેશે, બધાના સ્વાસ્થ્ય જળવાઈ રહેશે। રાજકોટમાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા 1 જાન્યુઆરીથી રોજ ભીમા કોરેગાંવ મહારથ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, જેની રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નગર પ્રવેશ દ્વારથી લઈ સિવિલ ચોક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પૂર્ણ થશે, જે અંગે વધુ વિગત આપવા સમાજના આગેવાનોએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી। મારું નામ સંકેત રાઠોડ, સામાજિક કાર્યકર્તા છું અને 1/1/1818ના દિવસે જે યુદ્ધ થયું તેમાં 500 મહારો 28,000 પેશવાઓને મોતને ઘાટ ઉતાર્યા, એવા 500 મહારોના શૌર્ય દિવસ અમારા સમાજના શૌર્ય દિવસ નિમિત્તે અમે એક રેલીનું આયોજન કર્યું છે, જેનો રૂટ ડૉક્ટર આંબેડકર નગર પ્રવેશ દ્વારથી શરૂ કરીને હોસ્પિટલ ચોક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધીનો રહેશે। 1 તારીખે સવારે 9 વાગ્યે છે। બધા સમાજના અમે આગેવાનોને બધાને કહ્યું છે, પરંતુ અનુસૂચિત જાતિ સમાજના રેલી હોવાથી વધારે પડતા અનુસૂચિત જાતિ સમાજના જ લોકો આવશે। પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા કરાઈ રહેલા સુશાસન સપ્તાહ ઉજવણીની 6ઠી કડીના ભાગરૂપે આત્મીય યુનિવર્સિટી રાજકોટ ખાતે સાંસદ મોહન કુંડારિયા અને રામભાઈ મોકરિયા તેમજ ધારાસભ્ય ગોવિંદ પટેલની ઉપસ્થિતિમાં ઈ શ્રમ કાર્ડ એપ્રેન્ટિસ કરાર તેમજ રોજગાર એનાયતપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો, ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે યુવાન વિદ્યાર્થીઓ તેમના ધ્યેય નિષ્ઠા અને પરિશ્રમ સાથે આગળ વધે અને નિશ્ચિત લક્ષ્ય બનાવે તો તેઓ ચોક્કસ સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે। માત્ર એટલું જ નહીં પરંતુ દેશને આગળ લઈ જવા માટે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂર્ણ કરવા યુવાનોએ ચોક્કસ ધ્યેય પ્રાપ્ત સાથે પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ। આજે માનનીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના 25 ડિસેમ્બરના જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકારે જે સુશાસન દિવસનો વીક ઉજવવાનો નિર્ણય કર્યો હતો તેના અનુસંધાન આજે 6ઠા દિવસે આઈટીઆઈને રિલેટેડ, ઉદ્યોગને રિલેટેડ, યુવાનોને રિલેટેડ કાર્યક્રમ હતો, જે કાર્યક્રમમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો સુશાસન સપ્તાહનો કાર્યક્રમ છે। કાર્યક્રમમાં એપ્રેન્ટિસશીપ યોજના, એક
એકમને ભારત સરકારની રાજ્ય સરકારની મદદ કરે છે, રાજ્ય સરકારને પ્રતિ ઉમેદવાર લગભગ 3,000 થી 4,500 રૂપિયા સુધીનું વેતન દર માસે પ્રોત્સાહન રૂપે આપે છે. ઉપરાંત યુવાનોની રોજગારી માટે ભારત ગુજરાત સરકાર શ્રી અનુબંધન માટેની સુવિધા છે અને એમાં ઉમેદવારી નોંધાવી અને નોકરીદાતા તરીકે ઉમેદવારોની પસંદ કરી શકે છે. સમગ્ર ગુજરાતમાં વધતા કોરોનાના કેસો રાજ્યવાસીઓ માટે લાલબત્તી સમાન બન્યા છે, ત્યારે મિની ઊંઝાધામ તરીકે જાણીતા એવા મોડાસાના કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ ઉમિયા મંદિરના મહંત વિષ્ણુપ્રસાદ જોશી દ્વારા શહેરવાસીઓ સહિત રાજ્યવાસીઓને કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈ મંદિરના મહંતે તમામ ધાર્મિક, રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર નિયંત્રણ રાખવા અપીલ કરી હતી. સાથે જ તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝર નો ઉપયોગ કરી કોરોનાની ત્રીજી લહેરને રોકવા પણ અપીલ કરી છે. રોગનશેષા નપંશી તૃષ્ટા દુષ્ટા તુકામાં સકલાનવિષ્ટા મિની ઉંજા ઉમિયા માતાજી મંદિર મોડાસા મોહનશ્રી શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ, આજે સમગ્ર ગુજરાતની અંદર કોરોનાની ત્રીજી લહેરનો પ્રવેશ થઈ રહ્યો છે, ત્યારે પ્રથમ લહેર અને બીજી લહેરનો આપણે સ્વ અનુભવ કરી ચૂકેલ છીએ અને જ્યારે ત્રીજી લહેરના અંદર આપના શરીરની સાચવેતી આપણે જાતે જ રાખવાની છે. એટલા માટે થઈ દરેક ધાર્મિક જનતાને વિનંતી સાથે આપના ધાર્મિક કાર્યક્રમ ઉપર અને સામાજિક કાર્યક્રમ ઉપર આપણે નિયંત્રણ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, માસ્ક ફરજિયાત પહેરીએ અને વધારે માણસો સાથે એકબીજા ભેગા થઈએ નહીં એ સંદેશ સાથે શરીરને સુખ આપણે જાતે જ માનવાનું છે. એ માટે દરેકને નંબર વિનંતી કે કોરોનાને થી બચવા માટે આપણે જાતે જ જાગૃત બનીએ એ સંદેશ સાથે બધાને જય ઉમિયા, જય દ્વારકાધીશ, જય લગ્ન. અમરેલીમાં વોર્ડ નંબર 8માં રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરવડીયાના વરદ હસ્તે 11 કરોડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને તારીખ 29 ડિસેમ્બર રોજગાર કચેરી દ્વારા જિલ્લાના ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને પોતાના મનપસંદ ક્ષેત્રમાં કારકિર્દી ઘડતરની ઉત્કૃષ્ટ તક પ્રાપ્ત થાય તેવા હેતુસર આ રોજગાર ભરતી મેળા કાર્યક્રમનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં ભરતી મેળાના માધ્યમથી રોજગારી મેળવેલ યુવાઓને રોજગારી એનાયત પત્ર તેમજ ખાનગી ક્ષેત્રના અગ્રણી એકમો ખાતે એન્ટરપ્રિનરશિપ યોજના હેઠળ કરવામાં આવેલ કરારપત્રનું વિતરણ અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેની યોજના હેઠળ નોંધાયેલ શ્રમિકોને ઈ શ્રમ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત રત્ન શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરની અંદર 33 જિલ્લાઓની અંદર સુશાસન દિવસ નિમિત્તે આજે 33 જિલ્લાઓમાં લોક સેવાઓના ફળ સેવાડાના માનવી સુધી પહોંચે એ માટેનો આજે કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં આજે અમરેલીની અંદર આશરે 11 કરોડથી વધારેના કામો મંજૂર થયા છે. એમાંથી 3 કરોડના કામ જયસિંહપુરાની અંદર ખાતમુહૂર્તનો પ્રસંગ હતો અને આજે જે સ્કિલ ડેવલપ જે કરવામાં જે યુવાનોને તૈયાર કરવામાં આવ્યા છે, મૂળ આત્મનિર્ભર ભારત કઈ રીતે બની શકે એનો જો પાયો હોય તો એ આ યુવાનો છે અને યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટ થાય એ દિવસ આજે 6ઠો દિવસ હતો ત્યારે એ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે. જીએસઆરટીસીમાં ગુજરાત રાજ્યના ફરજ બજાવતા કર્મચારીઓ કે જેઓ ફરજ દરમિયાન અવસાન પામેલા હોય તેવા કર્મચારીઓને વારસદારોને 2011 કે અગાઉ આશ્રિત તરીકે નોકરી આપવા માટે અરજીઓ જે તે સમયે મંગાવવામાં આવેલ હોવાથી અને જે અરજીનો આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા આવા અરજદારો દ્વારા રાજકોટ એસટી વર્કશોપ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી નોકરી આપવાની ઉગ્ર માંગ કરાઈ હતી. આ બાબતે અરજદારોના અગ્રણી નયનભાઈ ભટ્ટે એસટી નિગમમાં ગુજરાત સરકાર દ્વારા અને યુનિયન દ્વારા જે ઠરાવ થયા એમાં 30ના ઠરાવ મુજબ આશ્રિતોને લેવાના, 89ના ઠરાવ મુજબ આશ્રિતોને લેવાના, તો એ સુધી હજી સુધી અમને નોકરી મળેલ નથી અને 20 વર્ષથી આ પ્રશ્ન પડેલો છે તો હજી સુધી અમને નોકરી શું કામ નથી? અમારે નોકરી જ જોઈએ છે અને ખાસ કહેવાનું એ કે અમારી પાસે એવું બહેનધરી ખત નોકરીના નામે લેવામાં આવ્યું છે કે અમે હાલ પછી કોઈ દી કોર્ટ કેસ કરી શકશું નહીં એનું કારણ અમે જાણવા માગીએ છીએ.
કે અમને નોકરી જોઈએ છે, બધા આશ્રિતોને નોકરી જોઈએ છે. આખા ગુજરાતની અંદર 16 ડિવિઝનમાં 920 કેસ પેન્ડિંગ છે, તો આવું શું કામ? અમારે નોકરી હાલની તકે જોઈએ છે. અમે અગાઉ જો અમે જરૂર પડશે તો ધરણા કરશું, અનશન કરશું, નિગમ સામે બેસું અને કોર્ટ કેસ પણ હાઈકોર્ટમાં કરશું અને જીવ ગુમાવશું, પણ અમારે નોકરી જોઈએ છીએ. અને હાલની તકે પણ જગ્યા ખાલી જ છે નિગમમાં. અમને એવું કહેવામાં આવે છે કે સરકાર મહેકમ મંજૂર કરતી નથી, પણ ભાજપ સરકાર ઓલરેડી બધાની સંવેદનશીલતા સમજે છે અને એ સંવેદનશીલતાની અમને આશા છે કે એ અમારું કાર્ય કરશે, એટલે અમે આ મીડિયા મારફત આ રજૂઆત કરીએ છીએ. કેશોદ સૌરાષ્ટ્રમાં ગીરના જંગલ વિસ્તારમાં અને બરડા ડુંગરમાં વસતા રબારી, માલધારી અને ચારણ સમાજના પરિવારોને સામાજિક, શૈક્ષણિક અને આર્થિક લાભ મળી શકે એ માટે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રો આપવામાં આવે છે, ત્યારે આપેલા પ્રમાણપત્રોમાં ગેરરીતિ અંગે રજૂઆત કરવા અને ન્યાયપાલિકા સમક્ષ જાહેર હિતની અરજી કરી હોય એ હાલમાં સરકારી નોકરીઓમાં નિમણૂક અટકાવવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા નિયુક્ત સમિતિ મામલતદાર કચેરીએ તપાસ હાથ ધરવા આવતા તાલુકાના રબારી સમાજ, માલધારી સમાજ અને ચારણ સમાજના આગેવાનો અને પદાધિકારીઓએ રૂબરૂમાં રજૂઆત કરી લેખિતમાં જાણ કરી સરકાર દ્વારા ફાળવવામાં આવેલ અનુસૂચિત જાતિના પ્રમાણપત્રોને માન્ય રાખી અટકેલી નિમણૂકો પૂર્વરત કરવા માંગ કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારાય છે. અને બરડાના જે માલધારીઓ રબારી, ભરવાડ, ચારણ આવોને સરકારશ્રીએ અનુસૂચિત જનજાતિ તરીકે જાહેર કરેલા અને જે તે તાલુકામાં જૂનાગઢ જિલ્લાના 29 તાલુકામાં માલધારીના વસાહત છે અને એને બધાને મામલેદાર શ્રી તરફથી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવે અને આજે કાર્ય કમિટી રસાણી અને કાર્ય કમિટીમાં અમે ફાઇલ રજૂ કરી તો એ 56 પુરાવા માગે છે. તો સાહેબ, 56 પુરાવા માલધારી પાસે ક્યાંથી હોય? આજરોજ સરકારશ્રી દ્વારા રબારી, ભરવાડ, ચારણ આદિવાસીની જે કમિટીની રચના કરવામાં આવી છે સાચા આદિવાસી શોધવા માટે, એ બાબતે આજે 30 જસ્ટિસ શ્રી કાર્ય સાહેબ અમને એમની કમિટી કેશોદ મુકામે તપાસ અર્થે આવેલા હોય અને અમુક સ્થળાંતરિત લોકોને જ બોલાવે છે, બાકીના જે સરકારે આપેલા સર્ટિફિકેટ છે મામલતદારે ઇસ્યુ કરેલા હોય એમણે પણ ધ્યાન ના લેતા હોય, એટલે કેશોદ તાલુકા તમામ રબારી સમાજ, ચારણ સમાજ બધા આજે કાર્ય સાહેબને મળવા આવ્યા છે. હમણાં એમની સાથે વાત કરી તો એમણે કીધું 3 મળો, તો 3 લગી અહીં એમને રાહ જોઈ અને એક આવેદન આપશું અને સરકારમાંથી આ કાર્યા સાહેબ હકારાત્મક વલણ અપનાવી અને કોઈને પણ હેરાન ના કરે એવી અપેક્ષા માટે આજે એટલો સમાજ અહીંયા ભેરો થયો છે. રાજકોટની જાણીતી પ્લેક્સસ કાર્ડિયા કેર દ્વારા અનેક જટિલ કાર્ડિયાકના ઓપરેશન કરવામાં આવ્યા છે, ત્યારે તાજેતરમાં જ 53 મહિલાની જટિલ હાર્ટ સર્જરી કરવામાં આવી હતી, જેમાં મહાધમની વાલ્વથી લઈ મહાધમની કમાન સુધીની તેની આખી અરોટાને કૃત્રિમ વાલ્વ અને ટ્યુબ ક્લબ દ્વારા સફળતાપૂર્વક બદલવામાં આવેલ છે અને દર્દી હાલ સ્વસ્થ અને હાલી ચાલી શકે છે, ત્યારે દર્દીના પરિવારે ડોક્ટરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને ડોક્ટર દ્વારા જટિલ સર્જરી વિશે વિશેષ વિગતો આપવામાં આવી હતી. ડૉક્ટર મનીષ મેસવાણી, હું અહીંયા પ્લેક્સસમાં કાર્ડિયક સર્જન છું, હાર્ટ સર્જન છું. બેઝિકલી મારી પાસે એક જ ફરિયાદ સાથે આવ્યું હતું કે દર્દીને છાતીમાં દુખાવો થાય છે અને એ લોકોએ 6-1 પહેલાં સીટી એન્જિયોગ્રામ કરાવ્યો હતો, એટલે ડાયગ્નોસિસ તો ઓલરેડી જ્યારે પેશન્ટ મારી પાસે આવ્યું ત્યારે ક્લિયર હતું, એટલે ફરીથી એમનો એકવાર સીટી એન્જિયોગ્રામ કરીને રિપીટ કરવામાં આવ્યો, એટલે એમાં ખ્યાલ આવ્યો કે એમની જે ધમણી મુખ્ય છે લગભગ 7-1 જેટલી મોટી થઈ ગઈ છે અને ગમે ત્યારે ફાટવાની તૈયારીમાં છે, એટલે આમાં આખી ધમણી, એમનો વાલ, આ બધું જ આપણે રિપ્લેસ કરવાનું હોય, એટલે બેઝિકલી આ રીતે પેશન્ટ મારી પાસે આવ્યું હતું અને ધેન વી વેન્ટ અહેડ એન્ડ વી ડીડ ધ સર્જરી. સાહેબ, આમાં છે ને કોઈ કંટ્રોલ નથી હોતો, અમુક પેશન્ટમાં થાય છે, અમુક પેશન્ટમાં, અને એક્ઝેક્ટલી આપણને મેડિકલ કોઝ ખબર નથી. અને એક જ વસ્તુ છે કે જ્યારે પણ આ થાય ત્યારે આ દવાથી તમારે સારું ના થાય અને કમ્પલસરીલી સર્જરી ઇઝ ધ ઓનલી ઓપ્શન. આમાં નોર્મલી આપણે કોઈ પણ, દાખલા તરીકે અમે લોકો પ્રાઇવેટ પ્રેક્ટિસ કરીએ છીએ, એટલે કેશમાં આ ટાઈપનું ઓપરેશન લગભગ 8.5-9 લાખ રૂપિયાનું થાય. આ પેશન્ટ આયુષ્યમાન યોજનામાં હતું, એટલે આયુષ્યમાનમાં જે પેકેજ ગ્રાન્ટ થયું છે એની કિંમત લગભગ 3-1 લાખ રૂપિયા જેટલી છે, એટલે એ જ પ્રાઇઝની અંદર વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ એની કાઇન્ડ ઓફ ક્વોલિટી
અમે રાધનપુર રાજ તાલુકો સંખેશ્વર જિલ્લો પાટણ ત્યાંથી અમે આવીએ છીએ અને અહીંયા રાજકોટમાં હું જ રહું છું રૈયાધાર આદિ ગૌશાળા મંદિરની બાજુમાં અને મારે મમ્મી પપ્પા થાય અને એમને રાજ શંખેશ્વરથી અહીંયા મેં બોલાયા કે અહીંયા આપણે સારવાર રાજકોટમાં કરાવીએ ક્યાંક સારું દવાખાનું હોય તો આપણે અહીંયા ચેક ડૉક્ટરને દેખાડીએ તો અમારે લાગવાગ સગા સંબંધીથી અમે કડીવાળા સાહેબને અહીંયા એમાં મુલાકાત કરાવી એટલે સાહેબે અમને કીધું કે ભાઈ તમારે આ બધી ટ્રીટમેન્ટ અમે સારી કરશું પણ એમને તમારે આ બધો રિપોર્ટ બિપોર્ટ કરવા પડશે તમારે બરાબર તો સાહેબે અમને રિપોર્ટ બિપોર્ટ કરીને એમને કીધું સાહેબ કે ભાઈ તમારા મમ્મી છે ને એમને હૃદયની બહુ તકલીફ છે અને હૃદય બહુ પોરું પડે છે તો તમારે અહીંયા સર્જરી આપણે કરાવવી પડશે તો તમને તો લેક્સ એમાં કરાવો તો તમારી મમ્મીને સારું થઈ જશે બરાબર તો મેં કીધું સાહેબ અમને અહીંયા અમને ન ખબર હોય અમે અભણ માણસ છીએ બરાબર તો અમને રાજકોટમાં કોઈ પણ સારો સર્જરી ડૉક્ટર હોય તો અમે ત્યાં અમને મોકલો તો અમે અહીંયા સારવાર કરાવી શકીએ સાહેબ અમને અમારી આગળ પૈસા નથી અમે ગરીબ માણસ છીએ બરાબર તો અમને કાર્ડ અમારી આગળ છે એક તો એ કાર્ડની અંદર મહાકાર્ડ હતું બરાબર તો એ કે સાહેબે કીધું કે ભાઈ કાર્ડ ઉપર થઈ જાય તમને અમે જલારામમાં મોકલીએ તો અમે અહીંયા સાહેબ અમે આવીએ અને અમારી મમ્મી અમને લઈને સારવાર કરાવી એટલે સાહેબને પૂછ્યું તો મેં તો સાહેબ અમારા કાર્ડ ઉપર અમારે આ કરાવવાનું છે ને અમે ગરીબ માણસ અમે આમથી બહારથી આવ્યા છીએ અને અમારે કોઈ પણ આધાર નથી બરાબર તો અમને મેશ્વરની સાહેબે એમને કીધું કે ભાઈ કે આયુષ્માન કાર્ડ અમે તમને કરાવી આપશું અને તમારા સારવાર અમે કરી જ આપશું. કર્ણાટકના કેબિનેટ મંત્રી અને પશુપાલન મિનિસ્ટર પ્રભુ ચૌહાણ રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓએ કર્ણાટકમાં પશુપાલન ક્ષેત્રે જે ક્રાંતિ સર્જવામાં આવી છે તે અંગે પત્રકારોને માહિતગાર પણ કર્યા. સાથોસાથ તેઓએ માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત મોડલને તે આવનારા સમયમાં કર્ણાટકમાં અમલી બનાવશે. એટલું જ નહીં વધુમાં તેઓએ કહ્યું હતું કે રાજકોટની શ્રીજી ગૌશાળામાં અન્ય ગૌશાળાની સરખામણીમાં ખૂબ જ અલગ છે અને તે પ્રકારનું દરેક ગૌશાળા શાળામાં આયોજન થવું જોઈએ. રાજકોટ કે પત્રકાર ભાઈઓ કો મેરા પ્રણામ. મેરા તો પરિચય અમારે ભાઈને કહા હૈ. ઇસ પત્રકાર પરિષદ મેં અમારે જિલ્લા અધ્યક્ષ અમારે વિધાયકજી સભી પાર્ટી કે વરિષ્ઠ નેતા ઓર મેરે સાથ મેં અમારે ડિપાર્ટમેન્ટ કે સભી અધિકારી સબસે પહેલે મેં જો મેરે કર્ણાટક રાજ્ય સે આતા હું કર્ણાટક રાજ્ય કા પૂરા ક્યા ક્યા સ્થિતિ ક્યા હૈ મેરે ડિપાર્ટમેન્ટ કી માહિતી મેં આપકો દૂંગા ઉસકે બાદ મેં મેરે ઇલાકે મેં મેરા કર્ણાટક રાજ્ય કા બજેટ હૈ 2508 કરોડ. મેરે રાજ્ય મેં 1,14,000 જાનવર હૈ 1,14,00,000 જાનવર કી સંખ્યા કર્ણાટક પ્રદેશ મેં હૈ ઉનમે સે 85 લાખ ગાય હૈ 29 લાખ ભેંસ હૈ સીપ ઓર ગોટ 1,75,00,000 હૈ મેરે કર્ણાટક રાજ્ય મેં પશુ હોસ્પિટલ 4,214 હૈ કેટલ બ્રીડિંગ ફાર્મ 12 હૈ સીપ ઓર ગોટ બ્રીડિંગ ફાર્મ 5 હૈ પિગરી ડેવલપમેન્ટ ફાર્મ 5 હૈ સિમેન્સ બેંક રાજ્ય મેં 4 હૈ પશુ વૈદ્યકીય વિશ્વવિદ્યાલય મેરે જિલ્લે મેં 1 હૈ બિદર જિલ્લે મેં પશુ વૈદ્યકીય કોલેજ અમારા રાજ્ય મેં 5 હૈ હર સાલ 340 સ્ટુડન્ટ પઢ કે બહાર આતે હૈ હમારે કર્ણાટક મેં મિલ્ક ફેડરેશન રાજ્ય મેં 1 હૈ ડિસ્ટ્રિક્ટ મિલ્ક યુનિયન 14 હૈ ઓર વિલેજ લેવલ પર હમારે મિલ્ક કોઓપરેટિવ સોસાયટી 14,000 હૈ. શ્વેતપીરછી આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શિષ્ય ખોલપુર રાજસ્થાનમાં જન્મેલા 1988માં છુલ્લક દીક્ષા લીધેલ. માત્ર 12 વર્ષની ઉંમરમાં જ મુનિ દીક્ષા લઈને નિર્ણય સાગર મહારાજનું નામ ધારણ કર્યું.
તેમને યુવાવતી દીક્ષા સમ્રાટ, મોક્ષ માર્ગદર્શક, વાત્સલ્ય રત્નાકર વગેરે અનેક ઉપનામો મળેલ છે. આવા મહાન સંતના દર્શનનું સૌભાગ્ય 3 દિવસ રાજકોટને મળવાનું છે, ત્યારે રાજકોટ દિગંબર સમાજ, જૈન સમાજ, સ્થાનિક કવાસી જૈન મોટા સંઘ તથા સમસ્ત જૈન સમાજ રામનાથ પરા રાજકોટ ખાતે રાજકોટવાસીઓને દર્શનનો લાભ લેવા પધારવા સમસ્ત જૈન સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. મેં નમન જૈન દિલ્હી સે અભી ગુજરાત પ્રાંત કે રાજકોટ મેં પરમ પૂજ્ય શ્વેત ભિક્ષાચાર્ય રાષ્ટ્રસંત શ્રી વિદ્યાનંદજી મહામુનિરાજ કે પરમ પ્રભાવક શિષ્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી વસુનંદજી મુનિરાજ સત્સંગ કે સાથ ગિરનાર યાત્રા કે લીએ નિકલ રહે હૈ. આજ ઇસ યાત્રા કે દૌરાન રાજકોટ નગર મેં પૂજ્ય આચાર્ય શ્રી સત્સંગ કા પહેલી વાર આના હુઆ. પૂજ્ય આચાર્ય શ્રી એક ઇસ દેશ કે જાને માને વિખ્યાત આચાર્ય વિદ્યાનંદજી મહારાજ કે પરમ પ્રભાવક શિષ્ય હૈ, જિનકે સાથ મેં અભી 22 મુનિરાજ, આરિકા, એલકજી, છુલ્લકજી, પૂરા સંઘ ઓર લગભગ 10 બ્રહ્મચારી બ્રહ્મચારિણી ઓર પૂરા કાફિલા યાત્રા કે લીએ નિકલે હૈ. જૈન ધર્મ કે 22વે તીર્થંકર નેમિનાથ ભગવાન કી મોક્ષ સ્થલી જૂનાગઢ ગિરનાર કી વંદના કે લીએ યહ સંઘ દિલ્હી મેરઠ હોતે હુએ અભી ગુજરાત કે આબુ રોડ પર સિદ્ધ ક્ષેત્ર તારંગાજી મેં આચાર્ય વિદ્યાસાગર તપોવન મેં 4 મહિને કા પ્રવાસ કરકે વહાં સે અપની યાત્રા પ્રારંભ કી, જિસમે હમ વીરમગાંવ સુરેન્દ્રનગર હોતે હુએ આજ રાજકોટ મેં પહોંચે હૈ. યહ દિગંબર મુનિ હૈ. દિગંબર મુનિ આપ સબ જાનતે હૈ, ઇનકી ચર્યા બહોત કઠિન ચર્યા હૈ, એસી ભરી સર્દી મેં ભી યહ પૂર્ણ રૂપ સે નગ્ન રહેતે હૈ. 24 ઘંટે મેં એક બાર ખડે હોકર કે અપને કર પાત્ર મેં હી આહાર ગ્રહણ કરતે હૈ. યહ નિરંતર પદયાત્રા હી કરતે હૈ, કભી કિસી પ્રકાર કે વાહન કા ઉપયોગ નહીં કરતે, ના હી સર્દી ગરમી મેં કિસી પ્રકાર કે વસ્ત્ર કા ઉપયોગ કરતે હૈ. 24 ઘંટે મેં એક બાર આહાર પાણી લેતે હૈ, અપને હાથો સે હી યહ અપને બાલો કા લોંચન કરતે હૈ, યહ કિસી ઉસ્ત્રે કૈંચી આદિ કા ઉપયોગ ભી નહીં કરતે. યહ દિગંબર મુનિ આજ અપની ઇસ યાત્રા કે લીએ નિકલે હૈ. પૂરી રાજકોટ સમાજ આજ પૂજ્ય આચાર્યશ્રી કે સ્વાગત મેં યહાં પર ઉનકે લીએ આઈ. સભી કા બહોત બહોત મેં પૂજ્યશ્રી સંઘ કે સાથ હોને સે ઉનકા આભાર પ્રકટ કરતા હું. રાજકોટ સમાજ યહાં પર દિગંબર સાધુ કા આના બહોત કમ હોતા હૈ, ઇધર લગભગ લંબે અંતરાલ પર પૂજ દિગંબર સંતો કા આના હુઆ, ઇસલીએ આજ સભી લોગ બડે ભાવુક હૈ. સભી લોગોને પૂજ્ય આચાર્ય શ્રી સત્સંગ કે પ્રતિ અપની ભક્તિ પ્રસ્તુત કી, ઉન સભી કા મેં આભાર વ્યક્ત કરતા હું. આજ અબ તક ચેનલ કા ભી મેં યહાં આભાર વ્યક્ત કરતા હું, જિન્હોને દિગંબર સાધુ કે બારે મેં, ઉનકી ચર્યા કે બારે મેં આજ દેશ કે સભી વ્યક્તિઓ કો અપને ચેનલ કે માધ્યમ સે બતાને કા યહાં પર જો પુરુષાર્થ કિયા ઉનકો ભી બહોત બહોત ધન્યવાદ. તો આ તા અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.